જય વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 7 ચેપ્ટર 10 પર્યાવરણના ઘટકો અને તેના આંતરસંબંધો વિશે આપણે વિગતે આગળના વિડીયોમાં પણ વાત કરી અને એનાથી વિશેષમાં આપણે આ વિડીયોમાં જોઈશું. તો પાણી એ પર્યાવરણનો એક મહત્વનો ઘટક આપણે જોયું. એમાં જુદા જુદા જે ઘટકો છે એમાં પાણી એક મહત્વનો ઘટક છે અને આજના વિડીયોમાં આપણે પાણીનું શું મહત્વ છે, પાણીનું જે વિતરણ છે, પૃથ્વી પર જુદા જુદા સ્વરૂપે જુદી જુદી જગ્યાએ કેટલા પ્રમાણમાં પાણી વેચાયેલું છે એના વિશે આપણે જોઈશું. એટલે કે પાણીનું જે વિતરણ છે એના વિશે આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો પાણીનો જે ભાગ છે એ જલાવરણ તરીકે ઓળખાય છે. એટલે કે આગળ આપણે ધોરણ 6 માં જલાવરણ વિશે આપણે વિગતે અભ્યાસ કર્યો એમાં આપણે જોયું તેની વ્યાખ્યા કે પૃથ્વી સપાટી પર અથવા તો પૃથ્વી સપાટી પરનો જે ભાગ પાણીથી ઘેરાયેલો હોય તેને આપણે શું કહીએ છીએ, જલાવરણ કહીએ છીએ. બરાબર, એટલે કે પાણીથી ઘેરાયેલા ભૂમિભાગને આપણે શું કહીએ, જલાવરણ કહીએ છીએ. તો જલાવરણ જે છે એ આપણે વાત કરી હતી એમ કે મૃદાવરણ કરતા એટલે કે ભૂમિભાગ કરતા એનો વિસ્તાર આપણે જોઈએ તો ઘણો વધારે છે. એ જ રીતે આપણે એનું પ્રમાણ જોઈએ, એનું પ્રમાણ કેટલું છે, 71%. કેટલું છે, 71% કુલ પૃથ્વી પર 71% ભાગમાં શું છે, પાણી છે. એટલે ભૂમિભાગ કરતા આપણે જોવા જઈએ તો પાણીનો જે પ્રમાણ છે ખૂબ વધારે છે. એટલે એ દ્રષ્ટિએ આપણે જલાવરણ એ મૃદાવરણ કરતા એનો પ્રમાણ એ ખૂબ વધારે આપણે કહી શકીએ છીએ. આ વિશાળ જે પાણી ધરાવતા જે ભાગો છે અથવા જે ભાગો જળ ક્ષેત્રો છે એને આપણે શું કહીએ છીએ, મહાસાગરો કહીએ. બરાબર, અને જે પૃથ્વી સપાટી પર આપણે જોઈએ આવા વિશાળ પાણીના તત્વો ધરાવતા 4 મહાસાગરો છે. બરાબર, અને આપણે જોઈએ કે 4 મહાસાગરોમાં સૌથી મોટો મહાસાગર પેસિફિક મહાસાગર, ત્યારબાદ આપણે જોઈએ એટલાન્ટિક, હિન્દ અને છેલ્લે આર્કટિક મહાસાગર. આ જે 4 મહાસાગરો છે બરાબર, એ આપણે જોઈએ તો એકબીજા સાથે જોડાયેલા છે અને એમાં આપણે જોઈએ તો લગભગ 71% કે પાણી કીધું કે પાણીનો જથ્થો ત્યાં સંગ્રહાયેલો જોવા મળે છે. તો એ દ્રષ્ટિએ આપણે આ 4 મહાસાગરો એ વિપુલ માત્રામાં પાણીથી ભરાયેલા અને એનો સંગ્રહ ત્યાં જોવા મળે છે. એની ઊંડાઈની આપણે વાત કરીએ તો આ જે મહાસાગરો જે ખૂબ ઊંડા અને ખૂબ વિશાળ જળ ક્ષેત્ર ધરાવે છે એમાં આપણે જોઈએ તો પેસિફિક મહાસાગરમાં આપણે જોઈએ તો એની ઊંડાઈ 10 થી 11 કિલોમીટર ઊંડાઈ છે. એટલી છે 10 થી 11 કિલોમીટર જેવી ઊંડાઈ ધરાવે છે. તો આના પરથી આપણને ખાલી આપણે એક કલ્પના કરી શકીએ તો કેટલું વિશાળ પ્રમાણમાં એ ઊંડાઈ છે, કેટલા વિશાળ જથ્થામાં એ પાણી ધરાવે છે. તો આ રીતે આપણે જોઈએ તો જલાવરણમાં આપણે જુદા જુદા સ્વરૂપે પાણીનો જે ભાગ છે જુદા જુદા સ્વરૂપે પાણી સંગ્રહાયેલું જોવા મળે છે. એમાં આપણે આ મહાસાગરની વાત કરીએ એ જ રીતે આપણે પાણીના વિતરણની વાત કરીએ. બરાબર, આપણે કહીએ આટલું બધું પાણી છે તો પીવા માટે પાણીની સમસ્યા કેમ થાય છે? બરાબર, જે જમીન છે એના કરતાં પાણીનો ભાગ ઘણો બધો વધારે છે તો પીવાના પાણીની જે સમસ્યા છે એનું ઊભું થવાનું કારણ શું? તો પીવા લાયક જે પાણી છે એનું પ્રમાણ મિત્રો બહુ જ ઓછું છે. બરાબર, એના લીધે આપણે જોઈએ તો એનું જો આપણે સદુપયોગ ના કરીએ, વિચારીને ન વાપરીએ તો ભવિષ્યમાં એની તકલીફ ઊભી થાય એવું છે. તો પાણીના વિતરણની આપણે વાત કરીએ તો એમાં આ જુદા જુદા રીતે આપણે જોઈએ તો જે કુલ પાણી છે એ આપણને વેચાયેલું જોવા મળે છે. એટલે કે પાણીનું જે વિતરણ છે એ જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રમાણમાં જોવા મળે છે. એમાં આપણે જોઈએ મહાસાગરમાં, આપણે જે 4 મહાસાગરની વાત કરીએ એ 4 મહાસાગરમાં જે કુલ પાણી છે બરાબર એમાંથી 97.3% ખાસ યાદ રાખવાનું છે કે મહાસાગરમાં 97.3% એટલે કે મોટા ભાગનું જે પાણી છે એ 4 મહાસાગરમાં સંગ્રહાયેલું છે. ત્યાર પછી આપણે જોઈએ તો બાકીના જે 1-2 ભાગ આપણે જોઈએ તો એ છે એમાં હિમશિલા અથવા તો હિમશીતો જે મોટા જે પર્વતો છે બરાબર એ પર્વતોમાં બરફ સ્વરૂપે હિમ સ્વરૂપે જોવા મળે છે અને એનું પ્રમાણ કેટલું છે, 2% જેટલું છે. બરાબર, આ બીજા નંબરની. ત્યાર પછી આપણે જોઈએ ભૂમિગત જળ, બરાબર જમીનના તળિયામાં બરાબર જુદા જુદા સ્વરૂપે આપણે જોઈએ તો એમાં 0.65% એ ભૂમિગત જળનું પ્રમાણ છે. ત્યાર પછી આપણે જોઈએ તો જે મીઠા પાણીના સરોવરો છે, ખારા પાણીના સરોવરો છે અને નદીઓ છે તો એમાં પણ પાણીનો અમુક ભાગ છે. એમાં આપણે મીઠા પાણીનું જે પ્રમાણ જોઈએ તો 0.008%, કેટલું, 0.008% એનું પ્રમાણ
છે એ જ રીતે આપણે જોઈએ તો ખારા પાણીના જે સરોવરો છે એની વાત કરીએ તો એ માં પણ એટલું પ્રમાણ છે 0.009% અને ત્યારબાદ આપણે વાતાવરણની વાત કરીએ તો 0.0019% અને નદીઓની આપણે વાત કરીએ તો 0.0001% એટલે આ જે આપણે જે કુલ જે પાણી છે એ પાણીનું જુદી જુદી જગ્યાએ જે વિતરણ છે અથવા તો જુદા જુદા પ્રમાણમાં જે જોવા મળે છે એ એની વાત છે તો આ રીતે આપણે જલાવરણમાં આપણે કહી શકીએ કે પાણીનું જે અલગ અલગ વિતરણ છે એ અલગ 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 જગ્યાએ અલગ અલગ છે પણ મોટાભાગનું જે પાણી છે કઈ છે આ ચાર મહાસાગરોમાં જોવા મળે છે અને એ ચારે ચાર મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે તો એ દ્રષ્ટિએ આપણે જોઈએ તો પાણીનું વિતરણ આપણે આ રીતે મોટાભાગનું જે પાણી છે એ ખારા પાણીના રૂપમાં છે મહાસાગરોમાં આવેલું છે અને પીવાલાયક જે પાણી છે આપણે જોઈએ તો મહાસાગરો સિવાયનું જે પાણી છે બહુ ઓછા પ્રમાણમાં ભૂમિગત જળ છે નદીઓ છે સરોવરોમાં છે પર્વતોમાં શિખરો પર છે બાષ્પ સ્વરૂપે ને બધા હિમ સ્વરૂપે તો એ જે પાણી છે આપણે પીવાલાયક પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે તો એ દ્રષ્ટિએ આપણે પાણીનું વિતરણ જોયું અને એનું જે મહત્વ છે એ પણ આપણે જોયું ત્યારબાદ આપણે જોઈએ સમુદ્રના જે મોજા છે એના વિશે થોડી વાત કરી લઈએ તો સમુદ્રના આપણે દરિયા કિનારે જઈએ તો એમાં મોજા ઉછળતા આપણે જોઈએ છીએ બરાબર તો આ મોજા ઉછળવાનું કારણ શું તો પાણીની જે સપાટી છે એ પાણીની સપાટી પરથી જે પવનો વાય છે એ જે પવનો વાય છે એના કારણે આપણે જોઈએ તો દરિયાની અંદર મોજા ઉછળે છે આ જે મોજા ઉછળે છે બરાબર એનું કારણ છે આપણે પવનો પવનોમાં ઘણી વખત આપણે જોઈએ વંટોળ કે વાવાઝોડું આવી પરિસ્થિતિ સર્જાય છે એના લીધે પણ આપણે જોઈએ તો મોટા મોટા સમુદ્ર કિનારે અથવા તો સમુદ્રની અંદર મોજા ઉછળતા હોય છે અને આ જે મોજા ઉછળવાની જે ઘટના છે એ ઘણી વખત આપણે જોઈએ તો દરિયા કિનારે અથવા તો દરિયાના આસપાસના જે વિસ્તારો છે ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડતું હોય છે તો આ રીતે આપણે જોઈએ તો જે સમુદ્રના જે મોજા છે એનો ઉદ્ભવ પાછળ આપણે કારણ જોઈએ તો એ છે મુખ્ય પવન બરાબર એટલે કે જે સપાટી પર જે પવન વાય છે એ પવનની જે તીવ્રતા છે એ કેટલા પ્રમાણમાં છે જો તીવ્ર પવન હોય તો એ પ્રમાણે તીવ્ર મોજા ઉછળે છે જો પવન સામાન્ય હોય તો મોજામાં બહુ આપણે એનું પ્રમાણ આપણે જોઈએ તો ઓછું જોવા મળે છે ત્યાર પછી આપણે જોઈએ ભરતી અને ઓટ બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમે બધા ભરતી ઓટથી આપણે થોડું પરિચિત છીએ ભરતી કોને કહેવાય ઓટ કોને કહેવાય બરાબર તો એના વિશે આપણે ઘણી વખત દરિયા કિનારે ગયા હોય અને સાંભળી પણ હશે કે ભરતી આવે બરાબર ભરતી અથવા તો ઓટ આવે બરાબર તો આ જે ઘટના છે એ દરિયાની અંદર આપણે જોઈએ તો રોજે રોજની જોવા મળે છે એટલે કે સમુદ્રનું જે પાણી છે અથવા તો દરિયાનું જે પાણી છે એને ચઢ અને ઉતર કરવાની જે ક્રિયા છે બરાબર પાણી ચઢવું અને ઉતરવું બરાબર એ ચઢવા અને ઉતરવાની જે ક્રિયા છે એને આપણે શું કહીએ છીએ ભરતી અને ઓટ બરાબર એમાં આપણે ભરતીની વાત કરીએ અને ઓટની વાત કરીએ તો દિવસમાં આપણે જોઈએ તો ભરતી ઓટની જે ઘટના છે એ બે વાર સમજાય છે કેટલી વાર સમજાય છે બે દરરોજ આપણે જોઈએ તો દરિયામાંની અંદર દિવસમાં બે વાર ભરતી અને ઓટ આ પરિસ્થિતિ સર્જાતી હોય છે એમાં આપણે જોઈએ તો ભરતી એટલે શું બરાબર તો ભરતી આમાં આપણે જોઈએ તો ભરતીના સમયે ભરતી કોને કહેવાય અને ઓટા બંને ભરતી ઓટ એક શબ્દ છે પણ સમુદ્રનું જે પાણી છે એ પાણીની દિશા છે એ દિશાને આધારે આપણે ભરતી અને ઓટ આ બંને વસ્તુમાં ભેદભાવ જે છે આપણે સમજી શકીએ છીએ તો ભરતીના સમયે આપણે જોઈએ તો સમુદ્રનું જે પાણી છે એ પાણી શું થાય એટલે પવનના લીધે એ પાણીના જે મોજા સ્વરૂપે આપણે કિનારા તરફ ધસી આવે છે એટલે કે અત્યારે દરિયામાંથી શું થાય છે પાણી કિનારા તરફ આવે ઘણી વખત આપણે જોઈએ દરિયા કિનારા ફરવા ગયા હોય બરાબર તો ધીમે ધીમે આપણે કદાચ ગયા હોય એ સમયે પાણીનું પ્રમાણ છે અંદર હોય બરાબર ત્યાર પછી આપણે થોડો સમય પછી જોઈએ કિનારા સુધી પાણી આવી જાય તો એનું કારણ સિવાય ભરતી એટલે કે પાણીનું જે સમુદ્રના જે પાણીનું પ્રમાણ એટલે કે અંદરથી બહાર જમીન તરફ આવવું એને આપણે શું કહીએ છીએ ભરતી બરાબર ત્યારબાદ આપણે ઓટની વાત કરીએ તો ઓટના સમયે આપણે જોઈએ તો સમુદ્રનું જે પાણી કિનારા તરફ આવ્યું છે બરાબર એ કિનારા તરફથી પાછું શું થાય છે દરિયા તરફ જવું એને આપણે શું કહીએ છીએ ઓટ બરાબર તો આ રીતે આપણે જોઈએ તો ભરતી આવે
પછી કોટ આવે પછી ભરતી આવે પછી કોટ આવે આ જે ઘટના છે બા એ દિવસમાં બે વાર થતી હોય છે કેટલી વાર થતી હોય છે બે વાર બા અને આ બે ભરતી ઓળ એટલે કે અત્યારે આપણે જોઈએ તો ભરતી ઓળ આવી ત્યાર ફરીથી જે ભરતી ઓળ આવે તો એના વચ્ચેનો જે સમયગાળો છે કેટલો છે 12 કલાક અને 25 મિનિટ બા દર 12 કલાક અને 25 મિનિટે ફરીથી ભરતી અને ઓટની જે ઘટના છે એ આપણને જોવા મળતી હોય છે ખાસ યાદ રાખવાનું કે બે ભરતી ઓટ વચ્ચેનો જે સમયગાળો છે એનું પ્રમાણ કેટલું તો 12 કલાક અને 25 મિનિટ દર 12 કલાક અને 25 મિનિટ આપણે જોઈએ તો ભરતી ઓટ આપણને જોવા મળતી હોય તો એ રીતે આપણે જોઈએ તો દિવસમાં બે વાર ભરતી અને ઓટ આ ઘટના દરિયા કિનારે જોવા મળતી હોય છે અહીં આપણે વાત કરીએ તો એના ઉદ્ભવ પાછળનું આપણે કારણ જોઈએ તો સૂર્ય અને ચંદ્ર આ બંનેનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એના લીધે આપણે જોઈએ તો સમુદ્રની અંદર ભરતી અને ઓટ આ ઘટના થતી હોય છે એટલે કે ભરતી ઓટ પાછળનું મુખ્ય કારણ શું છે ચંદ્ર અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એમાં આપણે જોઈએ તો સૂર્ય કરતા ચંદ્ર ના લીધે આપણે જોઈએ તો ભરતી ઓટની જે ઘટના છે આપણે જોઈએ અમાસ અને પૂનમના દિવસે જે ભરતી ઓટનું જે પ્રમાણ હોય છે ખૂબ વધારે છે એનું કારણ કે આપણે સૂર્ય કરતા ચંદ્ર અથવા તો ચંદ્ર કરતા સૂર્યની આપણે વાત કરીએ તો દ્રવ્યમાનમાં ખૂબ મોટો છે પણ સૂર્યના પ્રમાણમાં એ ખૂબ દૂર આવેલો છે એના લીધે આપણે જોઈએ તો ત્યાં સૂર્ય કરતા ચંદ્રનું જે આપણે ગુરુત્વાકર્ષણ જે વધારે લાગે છે અને એના લીધે આપણે જોઈએ તો જે અમાસ હોય અથવા તો પૂનમ હોય એ દિવસોમાં દરિયાઈ કિનારે અથવા દરિયાની અંદર આપણે જોઈએ તો ભરતી ઓટનું પ્રમાણ કેવું હોય છે સામાન્ય દિવસો કરતા વધારે હોય છે ત્યાર પછી આપણે જોઈએ તો મધ્ય જે દિવસો હોય છે વચ્ચેના બરાબર શરૂઆતની જે તિથિ હોય છે ત્યાર પછી આપણે જોઈએ તો એમાં ધીમે 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 ભરતી ઓટનું પ્રમાણ કેવું થાય છે ઓછું થતું જાય છે અથવા તેનું પ્રમાણ નહીવત અથવા તો ઓછા પ્રમાણમાં હોય છે તો આ રીતે ભરતી ઓટ પાછળ થવા પાછળનું જે કારણ છે સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ છે અને એના લીધે આપણે જોઈએ તો દરિયાની અંદર ભરતી ઓટની ઘટના આ ઉદ્ભવતી જોવા મળે છે એટલે કે અમાસ અને પૂનમના દિવસે આપણે મોટાભાગે જોઈએ તો સૂર્ય ચંદ્ર અને પૃથ્વી આ ત્રણે ત્રણ એક સીધી રેખામાં આવે છે અને એના લીધે આપણે જોઈએ તો પૃથ્વી પર એનું ગુરુત્વાકર્ષણનું બળ પ્રમાણ વધારે હોય છે અને એના લીધે આપણે જોઈએ તો એ દિવસોમાં એટલે કે અમાસ અને પૂનમના દિવસોમાં શું હોય છે દરિયાની અંદર જે ભરતી અને ઓટ આનું પ્રમાણ ખૂબ વધારે હોય છે એટલા માટે આપણે જોઈએ આ દિવસોમાં જે માછીમારો હોય છે બા એ બધા સાગર ખેડૂઓ હોય એ દરિયામાં જવા કાં તો પ્રતિબંધ હોય છે અથવા તો ધ્યાન રાખવાનું અને વિશેષ ધ્યાન સૂચના આપવામાં આવે છે એટલા માટે જ આપણે આગળ વાત કરીએ કે સુદ અને વદ આ જે તિથિઓ છે એમાં મધ્યના જે દિવસો છે ત્યાર પછી કે આપણે વાત કરીએ તો વચ્ચેના જે દિવસો છે એ દિવસો દરમિયાન આપણે જોઈએ તો જે ધીમે 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 શું થાય છે ભરતી ઓટનું પ્રમાણ કેવું થાય છે ઘટતું જાય છે પ્રમાણ આપણે ઘટી જાય છે ત્યાર પછી જેમ જેમ પૂનમ નજીક આવે અથવા તો અમાસ નજીક આવે એ પ્રમાણે ધીમે 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 પાછું વધતું જાય છે અથવા તો અમાસ અથવા તો પૂનમ આ બંનેની આજુબાજુના જે દિવસો છે નજીકના દિવસો એમાં ભરતી અને ઓટનું પ્રમાણ કેવું હોય છે વધારે હોય છે એ જ રીતે આપણે વાત કરીએ મહાસાગરીય પ્રવાહ અથવા તો મહાસાગરના જે પાણીના જે પ્રવાહો છે એની વાત કરીએ નદીની જેમ આપણે જોઈએ તો મહાસાગરનું જે પાણી છે એ પણ પ્રવાહ સ્વરૂપે વહેતું હોય છે અથવા તો જે વિશાળ જે પાણી છે નદીઓ નદીઓની જેમ આપણે મહાસાગરોમાં પણ વિશાળ જળજથ્થો ધરાવે છે અને એ વિશાળ જળજથ્થો આપણે જોઈએ તો એક ચોક્કસ દિશામાં શું થાય છે એ વહે છે અને એ ચોક્કસ દિશામાં જે વહેવાની જે ક્રિયા છે એને આપણે કહીએ છીએ મહાસાગરીય પ્રવાહ અને આ જે મહાસાગરીય જે પ્રવાહો છે એ વહેવા પાછળનું જે કારણ આપણે જોઈએ તો જુદા જુદા કારણો છે અને એ જુદા જુદા કારણોમાં આપણે જોઈએ તો સૂર્યની શક્તિ છે બરાબર એના લીધે પણ એને આપણે જે દિશા નક્કી થતી હોય છે ત્યાર પછી આપણે જોઈએ પવન બરાબર જે બાજુ પવનનું આમ તેમ વહન થતું હોય એ પ્રમાણેની દિશા પણ બદલાયા કરે છે એ રીતે આપણે જોઈએ તો સમુદ્ર જળની ક્ષારતા બરાબર જેવું જેવું ક્ષારતાનું પ્રમાણ એ પણ શું થાય છે એના પ્રવાહો નક્કી કરે છે ત્યારબાદ આપણે મહત્વનું કારણ પણ જોઈએ તો પૃથ્વીનું પરિભ્રમણ બરાબર તો આ રીતે આપણે જુદા જુદા કારણ લીધે મહાસાગરીય જે પ્રવાહો છે એ આમ તેમ વહન કરતા હોય છે આ જે પ્રવાહ હોય છે એ મોટાભાગે આપણે જોઈએ તો ગરમ અથવા તો ઠંડા હોય છે એમાં આપણે જોઈએ તો જે ગરમ પ્રવાહનું જે વહન છે એ આપણે આગળ ભણી ગયા એમ એ વિષુવવૃત્તથી બંને ધ્રુવ તરફ બરાબર આપણે પૃથ્વીની અંદર આપણે જોઈએ તો
વચ્ચે વિષુવૃત છે તો એની તરફથી આપણે જોઈએ તો બંને ધ્રુવત ના કેમ કે વિષુવૃત પર ગરમીનું પ્રમાણ કેવું છે વધારે એના લીધે વિષુવૃતથી બંને ધ્રુવ તરફ એમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એ બાજુ જે આપણે સાગરના જે પ્રવાહનું વહન થાય કેવા મોટા ભાગ કેવા હોય છે ગરમ હોય એ જ રીતે બંને ધ્રુવ તરફથી આપણે જે વિષુવૃત તરફ જે વહન થાય એ જે પ્રવાહો છે એ કેવા હોય છે ઠંડા હોય છે એટલે ખાસ આપણે જોઈએ તો ઠંડા કાં તો ગરમ એ હોય છે અને તે આપણે કઈ દિશામાંથી આવે છે એના આધારે ઠંડા અથવા ગરમ એનું પ્રમાણ નક્કી થતું હોય છે આ રીતે આપણે જોઈએ તો મહાસાગરના જે પાણીનો જે જથ્થો છે અથવા તો એનો જે પ્રવાહ છે એ ચોક્કસ હજારો વર્ષોથી ચોક્કસ દિશામાં બાબ કાં તો પછી આપણે જોઈએ તો જે ગરમ અથવા તો ઠંડો એ પ્રમાણે જે જે દિશામાં આપણે એનું વહન થતું હોય છે એ પ્રમાણે આપણે એને આપણે નક્કી એના પ્રકાર એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ.